टिटेनस धनुर અને ડિપ્થેરિયા સામે રક્ષણ માટે વર્ષ 2023 ના રાજ્યવ્યાપી ટીડી રસીકરણના પ્રથમ ચરણનો ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ટિટેનસ ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ટીડી રસીકરણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આજ રોજ ગાંધીનગર ખાતેની જે એમ ચૌધરી કન્યા વિદ્યાલય ખાતેથી વર્ષ 2023ના રાજ્યવ્યાપી ટીડી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 5 અને 10માં અભ્યાસ કરતા રાજ્યના 23 લાખ વિદ્યાર્થીઓમાં ટીડી ધનુર અને ડિપ્થેરિયાનું રસીકરણ કરીને તેમને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં આવશે। આ રસીકરણ દ્વારા બાળકોનું રસીકરણ કરીને સશક્ત અને તંદુરસ્ત ભારતના પાયાનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા રાજ્યની આરોગ્ય ટીમ અને ખાસ કરીને RBSKની ટીમના પ્રયાસો સરાહનીય છે। રાજ્યમાં 51,667 શાળાઓમાં અંદાજે 23 લાખ જેટલા બાળકોનું RBSKની ટીમ દ્વારા TD રસીકરણ કરવામાં આવશે, જે પ્રશંસાને પાત્ર છે। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે રાજ્યના અબાલ વૃદ્ધના આરોગ્યની ચિંતા કરીને ગર્ભમાં રહેલ બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિઓને લાભાન્વિત કરીને આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી હતી। મિશન ઇન્દ્રધનુષ હેઠળ પણ વિવિધ રોગો સામે આરક્ષિત રસી આપીને બાળકને તંદુરસ્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। TD વેક્સિન તેમજ સાર્વત્રિક રસીકરણ હેઠળની વિવિધ રસીઓ દ્વારા બાળકોને સશક્ત અને તંદુરસ્ત બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે આજ બાળકો અને યુવાનો આવનારા ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે। સશક્ત ભારતના ભવિષ્યનો પાયો મજબૂત હશે તો ચોક્કસથી ભાવિ પણ ઉજ્જવળ બનશે, તેવો ભાવ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો। આ રસીકરણ અંગે ગાંધીનગર મનપાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, આરોગ્ય વિભાગના પદાધિકારીઓ, શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।